શહેરમાં વિદેશથી આવેલા 7 નાગરિકોને હોમ ક્વોરન્ટીનની નોટિસ અપાઈ હતી. કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીમાં શહેરના લોકો હોમાય નહીં તે માટે વહીવટીતંત્ર સાથે પોલીસ તંત્ર પણ સાબદું બન્યું છે. દરમિયાન નંદેસરી પોલીસ મથકની હદમાં આવેલા વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં 7 જેટલા રહીશો વિદેશથી આવ્યા હોવાની તેમજ કરનાર ડોક્ટરે ઉક્ત સાથે એનઆરઆઈને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો અભિપ્રાય આપ્યો હતો, જેથી સાતેને તેઓના ગામના સરપંચ મારફત હોમ ક્વોરન્ટીનમાં રહેવા માટે લેખિત સૂચના આપી હતી. આ ઉપરાંત નંદેસરી પોલીસે પણ તેઓને ચેતવણી આપી હતી કે અનિવાર્ય શારીરિક તકલીફ સિવાય ઘરની બહાર નીકળવાનું નહીં અને અન્ય વ્યક્તિઓને મળવું નહીં. જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આથી હું નંદેસરી ગ્રામ પંચાયત સરપંચ તરીકે અમારે ત્યાં આવેલા વિદેશથી આવેલા બે વિષમો બે નાગરિકો જે છે, હરિનગરમાં રહેતા વિજયભાઈ વાનખેડે અને શિવાજીનગરમાં રહેતા વિક્રમભાઈ મોહનભાઈ રાજપૂતને અમે નોટિસ આપી છે. એ લોકોએ 14 દિવસ સુધી ઘરમાં રહેવું, 14 દિવસ સુધી ઘરની બહાર નીકળવું નહીં. એ લોકો અને અમે આરોગ્યની ટીમને પણ બોલાવી હતી, એ લોકોનું ચેકિંગ બી કર્યું હતું અને આરોગ્ય ટીમે કહ્યું હતું કે લોકો નોર્મલ છે પણ પબ્લિકને ગભરાટ છે. તેથી અમે આરોગ્ય ખાતાને જણાવીએ છીએ કે મળી તે લોકોને બીજી કોઈ મોટી હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તો નાગરિકોને આજુબાજુના નાગરિકોને જે ભય છે એમાંથી ભય